રાજકોટમાં વિકાસના કામોમાં ભ્રષ્ટાચારનો ભાજપ કોર્પોરેટરનો આરોપ છે, જ્યાં વિકાસના કામોની નબળાઈને લઈને ભાજપ કોર્પોરેટરે બળાપો કાઢ્યો. વોર્ડ નંબર 14ના ભાજપ કોર્પોરેટર ભારતી મકવાણાએ ચીમકી ઉચ્ચારી છે. રાજ્યના મુખ્ય સચિવનું પુતળું બાળવાની તેણે ચીમકી ઉચ્ચારી. સોરઠિયાવાડીની અંદર નબળા કામોની કોર્પોરેટરે ફરિયાદ કરી. આ રજૂઆત પણ સાંભળવામાં ન આવતી હોવાનો કોર્પોરેટરે આરોપ લગાવ્યો છે. વોર્ડનો તો પ્રમુખ મહામંત્રીથી માંડી નાનામાં નાના કાર્યકર્તાને પૂછો, કામનો તો પ્રશ્ન અમારા આખા વોર્ડમાં ઊભો જ છે. આ લોકો હે ને જે કોન્ટ્રાક્ટરથી માંડીને સાહેબોથી માંડીને કોઈ જવાબ નથી દેતું. હા થઈ જશે, હા થઈ જશે ને હા થઈ જશે. કે દિવસે થશે એ હવે જોઈશે, હવે કે દિવસે થશે. મને લાગે છે કે અમે કદાચ દલિત છીએ ને એટલે કામ નથી થતા લાગતા. એટલા માટે તમારી સાથે થોડું થોડું લાગે છે કે આ દલિત છીએ ને એને હિસાબે જ કામ નથી થતા. બાકી બધાયના કામ થાય છે અને અમારા ન થાય તો. સોમવારે જ મુખ્ય સચિવના પુતળાનું દહન કરીને તેઓ વિરોધ કરશે અને સ્પષ્ટપણે કહી રહ્યા છે. ભાજપ કોર્પોરેટરના આરોપ પર હવે શહેર પ્રમુખનું પણ આ મહત્વપૂર્ણ નિવેદન સામે આવી રહ્યું છે કે ભારતીબેનની નારાજગી મુદ્દે અમે તપાસ કરાવીશું અને યોગ્ય કાર્યવાહી પણ કરીશું. તેમની વાતોને અમે કાને ધરીશું. આ ઉપરાંત મેયર અને સ્ટેટ ચેરમેનને પણ રજૂઆત કરી હોત તો ઉકેલ આવી શક્યો હોત. વહીવટીતંત્ર હોય કે ચૂંટાયેલા પદાધિકારીઓ હોય, એ હંમેશા સુમેળભર્યા વાતાવરણની વચ્ચે તાલથી તાલ મિલાવીને કામ કરનારું તંત્ર છે. કદાચ કોઈ વહીવટી ગૂંચને કારણે ભારતીબેનની નારાજગી થઈ હશે એવું હું ચોક્કસ માનું છું. પણ આ પ્રશ્ન માટે એમને સૌ પ્રથમ મેયરશ્રી અથવા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અથવા જવાબદાર ડેપ્યુટી મેયર સહિતના પદાધિકારીઓ પાસે રજૂઆત કરી હોત અથવા મારી પાસે રજૂઆત કરી હોત તો આનો ત્વરિત નિકાલ આવત. આમ છતાં આ પ્રશ્ન માટે હું ગંભીરતાપૂર્વક આજે જ એ પ્રશ્ન હાથ ઉપર લઉં છું અને જ્યાં પણ એ પ્રશ્ન અટક્યો હશે ત્યાંથી એ પ્રશ્નનું નિરાકરણ આવ્યો મારો પ્રયત્ન રહેશે.